हाँ तो विद्यार्थी मित्रों, आज आपने धोरण 11 कॉमर्स में चैप्टर नंबर 2 में माहितीनु निरूपण में आगळ वधीशुं। विद्यार्थी मित्रों, छेल्ले आपने सतत आवृत्ति वितरण अने असतत आवृत्ति वितरणनी व्याख्यानो अभ्यास कर्यो। एटले के विद्यार्थी मित्रों, सतत आवृत्ति वितरण अने असतत आवृत्ति वितरणनी व्याख्या समझ्या पहेला जो एना तमे दाखला समझो तो व्याख्या तमने सरळताथी समझाय। तो विद्यार्थी मित्रों, आजे आपणे एना दाखलानो अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, अहींया तमे जोई शको छो 2.1। तो 2.1 में आजे आपणे पहेलो ने बीजो दाखलो गणीशुं। तो पहेला समझी लईए विद्यार्थी मित्रों, आ दाखलो आपणे कई रीते गणवानो होय। तो जो विद्यार्थी मित्रों तमने कदाच खबर होय तो धोरण 8, 9 अने 10 में तमे आ रीतना दाखलानो अभ्यास करी चूक्या छो। तमने ऊपर सूचना आपेली होय अने छेल्ले कह्युं होय के योग्य आवृत्ति वितरण तैयार करो, आवृत्ति वितरण तैयार करो। तो अहींया विद्यार्थी मित्रों, बंने दाखला अलग अलग छे, रकम तमने एक सरखी देखाय छे, परंतु विद्यार्थी मित्रों, तो अहींया विद्यार्थी मित्रों, बंने दाखलानी रकम एक सरखी छे, परंतु आ दाखलो समझवा माटे तमारे सतत अने असतत आवृत्ति वितरण समझवुं पड़े। सतत एटले शुं विद्यार्थी मित्रों? सतत एटले चोक्कस वर्ग लंबाई बनावानी, वर्ग बनावानो। अने असतत एटले विद्यार्थी मित्रों, तमे जोईने ज कही शको के आ पहेला दाखलामां तमे रकमना आधारे जोई शको के अहींया कई कई संख्या रिपीट थाय छे। तमे एक ध्यानथी जुओ एटले खबर पड़े के आटली ज रकम रिपीट थाय, 0, 1, 2 अने 3। आना सिवाय बीजी कोई संख्या तमने देखाय छे? तो ना विद्यार्थी मित्रों, अहींया तमे जुओ एटले तरत ख्याल आवी जाय કે આ અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર થશે। જ્યારે બીજા દાખલામાં તમે જોશો વિદ્યાર્થી મિત્રો, સંખ્યાઓ ઘણી બધી છે, ઘણી બધી એટલે જો તમે એમ પહેલા દાખલાની જેમ કહી ના શકો કે 35 રિપીટ થાય છે, 32 રિપીટ થાય છે, 41 રિપીટ થાય છે, એટલે કે કોઈ અમુક ચોક્કસ સંખ્યાઓ જ ના કહી શકો, ઘણી બધી સંખ્યાઓ, તો આ પ્રકારનું જ્યારે વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની જ્યારે રકમ આપેલી હોય ત્યારે તમારે સતત આવૃત્તિ વિતરણ તૈયાર કરવું પડે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલા કઈ રીતે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પહેલો દાખલો 2.1। એક આ વિસ્તારમાં રહેતા 50 કુટુંબમાં બાળકોની સંખ્યા અંગે નીચેની માહિતી આપણને આપેલી છે, તો તેના પરથી યોગ્ય આવૃત્તિ વિતરણ તૈયાર કરો। તો વિદ્યાર્થી મિત્રો, 50 કુટુંબની વાત છે, 50 કુટુંબમાં બાળકોની સંખ્યા કેટલી છે? તો કોઈ કુટુંબમાં એક પણ બાળક ના હોય તો 0 કહેવાય, કોઈ કુટુંબમાં એક બાળક હોય તો 1 લખવાનું, કોઈ કુટુંબમાં 2 બાળક હોય તો 2 લખવાનું, અને કોઈ કુટુંબમાં 3 હોય તો 3 લખવાનું। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને બાળકોની કુટુંબની સંખ્યા આપેલી જ કહેવાય, 0, 1, 2 અને 3, એના સિવાય બીજી કોઈ સંખ્યા રિપીટ થતી નથી। તો આ પ્રકારની જ્યારે માહિતી આપી હોય ત્યારે આપણે અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું હોય। તો આવૃત્તિ વિતરણ કઈ રીતે તૈયાર થાય એ પણ આપણે ભણેલા છીએ। તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારનો દાખલો હોય તો તમારે આ રીતે અહીંયા તમે જોઈ શકો છો એનો જવાબ, સ્વાધ્યાય 2.1 એક્સરસાઇઝ 1। તો તમારે હેડિંગમાં પહેલાં તો લખવું પડે કયા શું બનાવવાનું છે। તો 50 બાળકોની સંખ્યા દર્શાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક, હેડિંગ તમે તમારા શબ્દોમાં લખી શકો। ફરી એકવાર, 50 બાળકોની સંખ્યા દર્શાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક। આવું લખ્યા પછી આવૃત્તિ વિતરણ કોષ્ટક કઈ રીતે તૈયાર થાય? તો આ પ્રકારનો દાખલો હોય વિદ્યાર્થી મિત્રો, તો સીધું જ તમારે લખી દેવાનું બાળકોની સંખ્યાની માહિતી આપી છે, તો બાળકોની સંખ્યાને ટૂંકમાં XI પણ કહેવાય, એટલે XI ડાયરેક્ટ આપેલો જ કહેવાય। બીજું, બાળકોની જે સંખ્યા તમને આપેલી છે તે આવૃત્તિ ચિહ્નમાં બતાવવાનું, તે કોષ્ટક બતાવવાનું, ત્યારબાદ આવૃત્તિ સંખ્યામાં બતાવવાની, જેને F પણ કહેવાય, આપણે જાણીએ છીએ। હવે મેં તમને કહ્યું એ પ્રમાણે દાખલામાં તમે જોયું તો કઈ કઈ સંખ્યા રિપીટ થાય છે, ફક્ત ને ફક્ત 0, 1, 2 અને 3। તો આ રીતે તમે ચોક્કસ કહી શકો કે ભાઈ આ જ સંખ્યા રિપીટ થાય છે, તો તમારે XI ડાયરેક્ટ લખી દેવાનું। હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ચોપડીમાં જોવાનું છે, તમે ચોપડીમાં 36 નંબરના પેજ ઉપર પહેલો દાખલો જોશો એટલે તમારે એ દાખલામાં જોવાનું કે 0 કેટલી વાર રિપીટ થાય છે। તો 0 6 વખત રિપીટ થાય છે, તમારે ગણી લેવાનું। તો 6 વખત રિપીટ થાય તો આવૃત્તિ ચિહ્ન કઈ રીતે લખાય એ પણ તમે ધોરણ 9 અને 10માં ભણી ચૂક્યા છો। તો પહેલાં 4 આરા કરવાના,
એટલે કે સ્તંભ પ્રકારે એક બે ત્રણ અને ચાર, પાંચમી સંખ્યા આવે તો એ ચારને ક્રોસ કરવાનું, પછી ફરી આગળ વધવાનું, એક બે ત્રણ ચાર, ફરી પાંચમી આવે તો ક્રોસ કરવાનું, એટલે ચાર પછી પાંચ અને છ. તો ઝીરો છ વાર રિપીટ થાય છે, તો આવૃત્તિ ચિહ્ન છ આ રીતે લખાય, પછી આવૃત્તિ સંખ્યા છ આ રીતે લખી દેવાની. ત્યારબાદ એક, એક તમે જોશો તો એક સોળ વખત રિપીટ થાય છે, તો સોળ વખત રિપીટ કરવા માટે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ એ આવૃત્તિ સંખ્યા એમ લખી દેવાની. પછી બે તમે જોશો તો એ જ રીતે, વિદ્યાર્થી મિત્રો હવે તમને ખ્યાલ આવી જશે, તો આવૃત્તિ ચિહ્ન એકવીસ આ રીતે, એકવીસ વખત આ રીતે બતાવવાનું અને આવૃત્તિ સંખ્યામાં એકવીસ બતાવી દેવાનું. ત્યારબાદ ત્રણ, તો ત્રણ બાળકો હોય એવી એવા કેટલા કુટુંબ છે, એવા પચાસ કુટુંબમાં ત્રણ બાળકો હોય એવા સાત કુટુંબ છે વિદ્યાર્થી મિત્રો, તો એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત પછી આવૃત્તિ સંખ્યામાં. હવે વિદ્યાર્થી મિત્રો છેલ્લે આનું ટોટલ કરી દેવાનું આવૃત્તિ સંખ્યાનું, તો પચાસ થઈ જવું જોઈએ જે અહીંયા તમને કહેલું છે. તો આ કહેવાય વિદ્યાર્થી મિત્રો અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ કોષ્ટક. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર બે, તો દાખલા નંબર મેં તમને કહ્યું એ પ્રમાણે, તો દાખલા નંબર બેમાં માહિતી આપી છે, એક ઓફિસમાં નોકરી કરતા સહાયક કર્મચારીઓની પૂરા વર્ષનામાં ઉંમર નીચે પ્રમાણે નોંધવામાં આવી છે. આ માહિતીની વર્ગ લંબાઈ પાંચ લેવાની, હવે આ સમજવાનું છે, અને એના આધારે આવૃત્તિ વિતરણ તૈયાર કરો. તો મેં તમને ઉપરનો જે દાખલો સમજાવ્યો એનાથી વિરુદ્ધ દાખલો અહીંયા તમે કહી શકો કે કઈ સંખ્યા વારંવાર રિપીટ થાય છે, તો ઘણી બધી સંખ્યા છે. અહીંયા તો ત્રણ ચાર સંખ્યા ચોક્કસ હતી, અહીંયા તમે કહી ના શકો વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારે ચોક્કસ પ્રકારનો વર્ગ બનાવવો પડે. અને વર્ગ કેટલા, તો પાંચની વર્ગ લંબાઈવાળા વર્ગ બનાવવાના છે. કેટલા વર્ગ બનાવવાના એ બધું મેં તમને આગળ સમજાવી દીધું છે કઈ રીતે. તો આ રીતનો દાખલો હોય અને આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું હોય તો દાખલાની શરૂઆત પહેલાં આ રીતે કરી શકો તમે. પહેલાં જો તમારે પદ્ધતિસર સમજવું હોય તો એક્સરસાઇઝ બે, પહેલાં વિસ્તાર શોધવો પડે વિદ્યાર્થી મિત્રો. મેં તમને કહ્યું હતું વિસ્તાર બરાબર મહત્તમ અવલોકનમાંથી લઘુત્તમ બાદ કરવું પડે. તો મેં તમને આગળ સમજાવ્યું કે આમાં મોટામાં મોટી સંખ્યા કઈ છે, તો દાખલામાં જોશો તો અઠ્ઠાવન હશે, અને નાના નાનાની કેટલી છે, એકવી, તો વિસ્તાર કેટલો મળ્યો, સાડત્રીસ. હવે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ તમારે વર્ગ કેટલા લેવા છે, તો વર્ગોની સંખ્યા નક્કી કરવી હોય તો એનું સૂત્ર મેં તમને સમજાવી દઉં. વિસ્તાર ભાગ્યા વર્ગ લંબાઈ, વિસ્તાર સાડત્રીસ, વર્ગ લંબાઈ પાંચની કહેલી છે, તો કેટલા આવ્યા, સાત પોઈન્ટ ચાર, એટલે અંદાજે તમે આઠ વર્ગ બનાવી શકો છો. વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો આ દાખલો જોઈ શકો, આ એક વર્ગ, આ બે, ત્રણ, ચાર, પાંચ, છ, સાત, આઠ, એવું હું કહેવા માગું છું. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે તે લખવાનું સાહીઠ કર્મચારીઓની ઉપરનું નિવારક વર્ગનું આવૃત્તિ વિતરણ કોષ્ટક. નિવારક એટલા માટે વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ વિતરણ કોષ્ટક. હવે જ્યારે આ પ્રકારે આવૃત્તિ વિતરણ બનાવો ત્યારે તમે નિવારક કે અનિવારક લખવું પડે. નિવારક કેમ, તો તમે જાણો છો આવું સમજાય, વીસથી પચીસ, તો પચીસ જે ઉધ્વસીમા હતી અધસીમા બની જાય છે, ત્રીસ ઉધ્વસીમા હતી અધસીમા બની, તો આ પ્રકારનાને નિવારક કહેવાય, એટલે નિવારક લખ્યું. અને હેડિંગ તો જે રીતે માહિતી આપી હોય, સાહીઠ કર્મચારીઓની ઉપરનું નિવારક વર્ગનું આવૃત્તિ વિતરણ કોષ્ટક. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હેડિંગ, વિદ્યાર્થી મિત્રો તમે રકમમાં જે રીતે આપી છે એ પ્રમાણે તમને એવું પણ આપ્યું છે, સાહીઠ કર્મચારીઓની પૂરા થતા વર્ષના ઉંમરનું નિવારક વર્ગ દર્શાવતું આવૃત્તિ વિતરણ કોષ્ટક આખું તમારે લખવું હોય એ પણ લખી શકો છો, અથવા તો ટૂંકમાં લખી શકો છો સાહીઠ કર્મચારીઓની માહિતી દર્શાવતું નિવારક વર્ગનું આવૃત્તિ વિતરણ કોષ્ટક. તમે કોઈ પણ રીતે તમે લખી શકો છો. તો આ વિદ્યાર્થી મિત્રો સમજવા માટે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો બનાવવાના જે રીતે પહેલાં દાખલામાં કોષ્ટક બનાવ્યું એ જ પ્રમાણે કર્મચારીઓની ઉંમર, ઉંમરની વાત કહેલી છે અને વર્ગમાં દર્શાવવાની, અહીંયા એક્સાઈ આપેલો નથી. ત્યારબાદ આવૃત્તિ ચિહ્ન એ તો આપણને ખબર છે, આવૃત્તિ સંખ્યા પણ ખબર છે જે રીતે બનાવીએ છીએ એ જ રીતે. હવે તમારે વિદ્યાર્થી મિત્રો અગાઉના દાખલામાં સમજાવ્યું એ પ્રમાણે હવે તમારે પહેલો વર્ગ નક્કી કરવાનો હોય, તો પહેલો વર્ગ કઈ રીતે નક્કી કરવાનો,
तो तमारे जोवानी लघुतम संख्या केटली छे 21, तो 21 पहेलानो पहेलानी जे संख्या होय त्यांथी तमे वर्ग नक्की करी शको छो। तो 21 20 मां समाई जाय तो पहेलो वर्ग तमे बनाई शको 20 थी 25। जो 5 नो गाळो थई गयो, वर्ग लंबाई आपणने चोपड़ी मां 5 कहेली छे, तो 20 थी 25। पछी तो आपणने निवारक प्रमाणे 25 थी 30, 30 थी 35, 35 थी 40, 40 थी 45, 45 थी 50, 50 थी 55, 55 थी 60, 8 वर्ग थई गया। હવે બનાવવાનું વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ ચિહ્ન। હવે તમારે શું કરવાનું, દાખલામાં 20 થી 25 ની અંદર જે સંખ્યાઓ રિપીટ થતી હોય જોઈ શકો છો, આમાં જે 20 થી 25 ની વચ્ચે સંખ્યા આવતી હોય એ તમારે ગણવાની, અને વારંવાર રિપીટ થતી હોય તો પણ લેવાની। તો વિદ્યાર્થી મિત્રો આમાં મેં સમજાવી દીધું 20 થી 25 એટલે કઈ ગણવાની, 20, 21, 22, 23 અને 24। ફરી 20, 21, 22, 23, 24, 25 આમાં ના લેવાય, ખબર છે ને, 25 એના પછીના વર્ગમાં, એટલે આમાં 30 ના લેવાય એના પછીના વર્ગમાં, નિવારક વર્ગમાં આવ્યું હોય એટલે 20 થી 25માં ગણશો તો 20, 21, 22, 23, 24 એટલી સંખ્યાઓમાંથી 3 જ સંખ્યા રિપીટ થશે એ આવૃત્તિ ચિહ્ન અહીંયા સંખ્યામાં। આગળ 25 થી 30માં એ રીતે જોશો તો 8 સંખ્યા રિપીટ થશે આવૃત્તિ ચિહ્નમાં, આવૃત્તિ સંખ્યામાં આ રીતે બતાવી દેવાનું। 30 થી 35માં તમે જોશો તો આવૃત્તિ ચિહ્નમાં 8, 10 હશે, તો 10 આવૃત્તિ સંખ્યામાં બતાવી દેજો અને આવૃત્તિ ચિહ્નમાં બતાવી દેજો। 35 થી 40માં 11 સંખ્યા રિપીટ થશે એટલે આવૃત્તિ સંખ્યામાં આ રીતે અને ચિહ્નમાં આ રીતે બતાવી દેવું। 40 થી 45માં તમે જોશો તો 12 સંખ્યા રિપીટ થશે, તો આવૃત્તિ ચિહ્નમાં આ રીતે બતાવ્યા પછી 12 આવૃત્તિ સંખ્યામાં બતાવો। ત્યારબાદ 45 થી 50માં તો 7 સંખ્યા રિપીટ થશે, તો 7 તમે આવૃત્તિ ચિહ્નમાં બતાવી શકો અને સંખ્યામાં। 50 થી 55માં 6 સંખ્યા રિપીટ થશે, તો 6 સંખ્યા ચિહ્નમાં અને આવૃત્તિ સંખ્યામાં। 55 થી 60માં 3 સંખ્યા રિપીટ થશે, તો આવૃત્તિ ચિહ્ન અને સંખ્યામાં। એટલે મેં તમને કહ્યું એ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આમાં ખાલી તમારે જોવાનું કે દાખલા તરીકે 40 થી 50માં ગણો તો 40, 47, 42, 43 ને 44 એમાંની કોઈ સંખ્યા રિપીટ થતી હોય તો દર્શાવી દેવાની, 45 આમાં ના આવે આમાં લેવાની, એ આપણને ખબર જ છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવૃત્તિ સંખ્યાનું ટોટલ કરી દેવાનું, નીચે એન બરાબર લખી દેવાના 60, જે આપણને કહ્યું છે કેટલા કર્મચારીઓ 60 એ આવી જવું જોઈએ। તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સતત અને અસતત પ્રકારનું આવૃત્તિ વિતરણ તૈયાર કરી શકાય છે। ધન્યવાદ।